राम राम ने जय माता जी। मित्रों स्वागत है एक नवा ब्लॉग ने अंदर ने अत्यारे सवार ने बधाने गुड मॉर्निंग ने अत्यारे सवार ने चा पानी पी ने आपणे जो खेतर में आवी गया छे। आपणे कपास नींदवानुं काम काज हाले तो हवे थोड़ुंक बाकी रह्युं है तो फटाफट पूरुं करी नाखीए तो बीजुं काम चालू थाय। अने काले घणा दिवस पछी एटले के लगभग 10-12 दिवस पछी लाइट आवी थी तो एम नवी लागी के केटला दिवसे आवी एम वावाझोड़ा पछी। अने पछी कपासमां थोड़ू थोड़ू पाणी मूक्यू, घणी तो नहीं आवी, 2 कलाक जेवी आवी थी। अने हजु कामकाज चालू है, आपला घणा बधा पड़ी गया है तो लाइट तो बधे ज तकलीफ छे अत्यारे। પણ આપણે કપાસને એવું બધું હુકાતું હોય એટલે ખાસ જરૂર હોય, આપણે ગમે અહીંયા ભરી આવીએ તો હાલે। તો હાલો પાછળનો કેમેરો કરીને બતાવું કેટલું પીવરાયું હોય કપાસને। અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે નીંદવાનું પણ ચાલુ કરી દીધું હે, અને અત્યારમાં પવન બિલકુલ છે નહીં, એકદમ ગરમીવાળું વાતાવરણ છે તો હવે વરસાદ પણ નજીક આવતો હોય એવું લાગે છે। તો અત્યારે જુઓ તમે આટલું ભેજ લાગ્યો હે, કાલે 1 કલાક જેવું આપણે ચાલુ રાખ્યું હતું પાણી, એની અંદર જેવા નીચલા પત્તા બધા કપાસના ભરી ગયા હે ગરમીના। અને પાણી પણ મોડું આવ્યું, લાઇટ નથી એટલે। તો અત્યારે જુઓ નીંદવાનું કામકાજ હાલે છે, આવડો આવડો કપાસ છે, અમુક ટકાને મોટો હોય ને અમુક ટકાને નાનકો હોય એવું છે। આજ તો વળી પાણી આવી ગયું હોય એટલે થોડુંક ટેકામાં દેખાય હે, હવે મૂર વાર નહીં લાગે, કાંઈ એમાં આવશે થોડી થોડી લાઇટ એટલે રેડી થઈ જાય, હોય રાખવાનું કાકડીને એવું બધું વાયું હોય વહેલા હોય, એક શાકભાજીનો ચા રાખ કાકે સોંપ્યો સારે ને ભેંડા ને બધું। તો હાલો મિત્રો હવે ફટાફટ નીંદવાનું કામકાજ અમે કરી દઈએ ચાલુ, અને તમે વિડીયો પર બન્યા રહો અને પછી આગળ જોશું। હવે અત્યારે તો નીંદવાનું તો રોજ આપણે આવે વિડીયોમાં એટલે કે અત્યારે નથી ઉતરતા, અને પછી આગળ વાડીએ જશું તારે ઉતારશું બરાબર। સુરજ દાદા એટલે આવી ગયા અત્યારમાં જ। તો મિત્રો અત્યારે બપોરના 12:30 વાગી ગયા, અને આપણે રોટલા ખાઈ અને પછી સીધા જ આવતા રહ્યા જુઓ ખેતરમાં। અને આજે તો લાઇટ આવી ગઈ છે ઘણા દાડે, તો કપાસની અંદર પાણી બહુ ના જવા દીધું પાછળ પડે તો ચાલુ કરી દીધું હે, તમે જોઈ શકશો અત્યારે કિશનભાઈ અમારે પાણી વારે છે, તડકો ખૂબ જ છે અને ઘડીક સાંયો આવે છે તો પાણી ચાલુ છે। 2-2 કલાક લાઇટ હાલે એટલે અત્યારે મેં કીધું વારી દઈએ, જેટલું પીવે એટલું ઓછું, કેમ કે અત્યારે લાઇટનું કામકાજ બહુ ચાલુ એટલે ઘણીવાર 8 કલાકનો પાવર નથી આપતા, અને થોડો થોડો હાલે છે તો આપણે એટલો એટલો પાયા, કારણ કે કપાસને ટેકો થઈ રહે થોડો। તો હાલો હવે સીધો પાછળનો કેમેરો કરીએ તો જરાક બરાબર દેખાય, અને આપણે કપાસ દેખાડીએ। આ ખેતરનો આ પાછળનો કપાસ છે આપણો, નાનો કપાસ છે, અને અમુક આસો થઈ ગયો હોય પાણી ભરાણું અહીંયા અમુક ટેકાણે કોક ટેકાણે ભરી ગયો હોય એવું બધું છે, તો હવે એ તો હાલે રાખે કારણ કે કુદરતી થાય અને તો પછી આપણે ભોગવવું જ પડે બધાને। જો ફાઇનલી આપણે તોરીઓ કમ્પ્લીટ બનાવી દીધો, બીજા તોરિયા જ નહોતા બનાવ્યા આપણે, પછી હાલે એવું હતું પાણી એટલે થોડું થોડું આવા જરી જરી પાણી જ્યાં વરસાદનું ગયું હોય અહીંયા તૂટલ હોય ત્યાં દઈ દઈએ હા। અને આ બાજુનો ભાગ બાકી છે આટલા 3 ધાર, અને આ બાજુથી ચાલુ કર્યું હતું આપણે, પાછળથી જુઓ પાત આવી હારે કમ્પ્લીટ। અને અત્યારે તો આમ તો લીલું જ છે, પણ આ તો એમ કે થોડું થોડું ઉપર વાકર પાણી છે, વરસાદનું પાણી ઉતારવું પડે ને કે થોડોક પીરો થઈ જાય કપાય એટલા માટે, તો પાણી આસપાસ મેં કીધું વારી દઈએ ચપાટે પી જાય। અને પહેલું જ આપણે આ ખોણામાંથી ચાલુ કર્યું એટલે પહેલો આ બાજુનો ભાગ પી જાય, પછી બીજા ભાગમાં જ આવી દઈશું કાલે 2 કલાકમાં આટલું કદાચ પી જાય તો મેળ પડી જાય। અને કિશનભાઈ આવી ગયા અમારે જો એકદમ રડી, 2 કલાકમાં સાચી વાત આટલું પી જાય, તેમ કે આપણો એક ભાગ તો બચી જાય, પછી વારે ઉલો તો ઝાલી જશે એકાદ દી, એને કાલે વસૂડી નાખશું, 2 કુન્નું થઈ જાય કામ, પાણી ફૂલ આવે એટલે વાંધો નહીં આવે, લગભગ પી જાય। તો જુઓ કપાસ તો નાનું નાનું છે, પણ એમ કે આપણે હવે જી થાય તો
પાણી પાયા રાખીએ અને નીંદવાનું ચાલુ રાખીએ. ઓ કપા નીંદી હેરા એ નીંદી રે પછી આમાં ચાલુ કરશું આપણે, બરાબર. તો અત્યારે તો આવું હે મિત્રો, તમે કોમેન્ટમાં કહેતા રહેજો તમારે કેવું નુકસાન થયું આવો જોડાવા. અમારે ખેતીને પણ નુકસાન થયું આવું કપાને કોઈને એ બધીને. અત્યારે લાઇટનો મોટો પ્રોબ્લેમ છે, કેમ કે લાઇટ આવતી જ નથી. દસ પંદર દિવસ થઈ ગયા છે અને હવે મૂકે છે તો બે કલાક મૂકે છે, તો હવે 2 કલાકમાં જે પીવે એ બધાને પાવું પડે છે અને આવું હાલે છે. અત્યારે તો વરસાદ આવતો નથી, નક્કી તો વળી સારું આવા વાદળા છે આકાશમાં, પણ ધીરે ધીરે વરસાદ આવશે ને લગભગ પી રહેશે એવું બધું થશે નહીં. ચાલો તો પછી મળશું આપણે આગળ. અને અત્યારે પાવાનું ચાલુ રાખીએ ને ધોરીએ, થોડોક અમે કરવો હોય તો એ પણ હું અમે કરી નાખું. તો મિત્રો અત્યારે 3 વાગી ગયા અને આપણે જોઈ શકશો તમે પાણી એકદમ ભાયકા ચાલુ છે, ફૂલે ફૂલ. અને બીજા ભાગની અંદર પણ એક ભાગ ઢાર પાઈ નાખ્યો અને ઓલી બાજુ એક ઢાર આખો પી ગયો છે અડધો ભાગ, અને આ બીજા ભાગમાં ચાલુ હોય પાણી. તો 3 વાગી ગયા છે તો અત્યારે ચા લઈને આવી ગયા અને કિશનભાઈ ચા પીવે છે. જો અત્યારે લખમણભાઈ આવી ગયા, ડામુ ઘડીક વારે છે ત્યાં ઘડે ચા પીવે છે ને હવે હું પણ ચા પી લઉં. રોટ લઈને 2 આવી ગયા અત્યારે, કઈ ના થાય કઈ ના થાય. ચાલો ચા પી લે ડામુ વાલે લખમણ આવો અને કિશનભાઈ પાણી પીવે. અલા ચા પીવે. આ તો યાર પાણીમાં અહીંયા એટલે ભૂલી જવાય કે પાણી યાદ આવી જાય. તો હાલો આપણે પણ હવે ફટાફટ ચા પી લઈએ ને પછી અમે કરવા માંડી જઈએ. ધોરીઓ પાણી આમ પડ્યું, પાણી આવે ઘાયે ઘા. તો આવું હે અત્યારે અમારે. તો હાલો મિત્રો હવે ચા પીવું હોય તો હાલો અમે ચા પી લઈએ, પછી આગળ આપણે મળશું. ફરી પાણી જાકડી આવે તાકડી વારવાનું છે આપણે, અને પછી જવાનું હે નીંદવા માટે. તો હું ચા પી લઉં. અત્યારે વાતાવરણમાં જો આવા વાદળા છે, મજા ચાલે છે, વાદળા થાય વાતાવરણ છે અત્યારે. તો મિત્રો અત્યારે લાઇટ જતી રહી, 5 વાગી ગયા અને હવે સીધા અમે નીંદવા માટે આવી ગયા છીએ ખેતરમાં. જો પાછળ નીંદે છે આ બાજુ અને બીજા બધા આ બાજુ નીંદે છે. તો કૃષ્ણાબેન પણ નીંદવા માટે આવી ગયા જુઓ અત્યારે, અને બધા ફેમિલી આખી અત્યારે નીંદે છે. હાલો ચા આપણો થોડોક આગળ પોકી ગયો, જવા દઈએ હવે. અને બીજા બધા ઠેઠ સેઠે પોકી ગયા અને આપણે એટલે પહોંચાઈએ. તો હવે થોડોક રહ્યો છે, ખૂણો ખૂણો તો છે નહીં, કાલો બી જેટલો થશે. આ પાછળ દેખાય એટલા ક્યારે છે 15-20 જેવા. તો મિત્રો અત્યારે 6 વાગી ગયા અને આપણે જો કપાસ નીંદી અને આવીને હવે ચરો વાઢવા માટે આવી ગયા. તો આપણી ઘાસ બાજરી છે સરસ મજાની, તો વાટવાનું ચાલુ કરી દીધું જેવું આ બાજુથી, અને 2-3 બાથું તો વાટી નાખી આ બાજુથી ચાલુ કર્યું. આ જેમ જેમ વાટતા આવે એમ પાછી પાંગરતી આવે, એટલે આમાં કંઈ એક વાર વાવી દો એટલે પછી વારી ઘડીએ વાવી ના પડે. અને સરસ મજાની આ તો થોડીક વાવા જોડામાં માડી પડી ગઈ એટલે ને કે તો આમ સેલરીની ગોળ માથા ટંક થઈ જાય, અને બહુ મજા આવે ચરો વાટવાની. આ બાજુ જુઓ આ બીજી વાટીથી આવી રીતના પાછળથી પાંગરતી આવે, અને આ બાજુ ચાલુ હોય વાટવાનું. અહીં લઈ લે હે હવે અહીં વાત એ બાજુથી મજા આવશે, એ બાજુ નમલ થાય ને વધારે. હાલો તો હું પણ ફટાફટ વાટવા માંડું, તો ચપાટો થાય વાટવામાં. હજી તો રાંધવાનું છે બાકી છે. ના ના એવું નથી, વિડીએમ વિડીએમ હું વધાવું, પણ એમ કે પછી થોડીક વાર શૂટિંગ કરી લઉં. તો ચરો હમણાંથી બતાવ્યો નથી આપણો, હવે આ 2 ચેરા વટી જાય આટલી ને આટલી. બીજી આપણે પાછળ પણ ઊભી જ છે બાજરી, તો પછી એનો વારો લઈશું. હાલો તો મિત્રો હવે ફટાફટ ચરો વાટલી અને વિડીયો પર તમે બના લેજો. હવે 3 બાથું તો થઈ ગઈ છે, હવે 1 જ બાથ કરવાની બાકી. તો ચપાટે કરાવી દઉં ને કે વળી વાટી નાખશે ચપાટે.
આમ પહોંચી આવ્યા વાઢવા, મારી મજા આવે, પણ થોડીક વરી ગયા ને એટલે મજા નથી આવતી બાથ કરવા. તો અત્યારે જો સાંજ પડી ગઈ અને રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું હે. આજે તો નવા કારીગર બેસી ગયા લાગે. ઘણા દાડા થાય એટલે ભૂલી જાય નહીં, ભૂલી જાય નહીં. અને આમાં શું મૂક્યું છે? ખીચડી. સરસ. લો, હમણાં હું આટવા આવ્યું હોય થોડુંક એટલે ખીચડી ખાવી પડશે. શાક નથી બનાવવાનું તીખું. ઘઉંનો લોટ છે, સડી રહી શું પહેલા હાર મૂકી દીધી લાગે. ચાલો હવે ઘઉંની રોટલી બનશે, પછી બીજું કંઈ તો ખીચડીને શું ખાવાનું? ઠીક, બરાબર. બટાકાનું શાક છે એમને, નથી એમને તો શું ખાવું તારે? હાલો તો એટલે એમ નહીં, પણ ખીચડીને થોડુંક આમ તીખું તો આવવું પડે ને. હાવ પછી કંઈ એકલી ખીચડી થોડું ઘણું ગમે એ હોય તો હાલે, જરાક તીખું મોટું થઈ જાય બીજું શું હોય. હાલો હે, શું ના ના હાલે ને, એ તો બટાકાનું હોય તો બસ ફરી જે બને આપણે, એક વકલ હોય તો હાલે. થોડી થોડી ટ્રેનિંગ ગાલો એટલે પાકો થઈ જાય એમ નહીં, પાકો થઈ જાય એમ રંજી, બીજું કઈ નહીં. જરા કે કાચું ના રહે કામકાજ રેડી. હાલો તો એ શીખે છે અને આપણે બારે આટો મારી આવ્યો, શું ચાલે છે ભાઈ? તો ચાલો આપણે ઉપાડીને રાખી દીધો પારો બાંધીને, વાંદામાં લઈ જશે કરે કાંઈ આવું લે. અને આ બાજુ કૃષ્ણબેન શું કરે, લાકડા કાપે હે તારે? કોટી બનાવે ચમ ગોર ચોકડી રમે. ઓહો, ઈ વળી છે ઈ વાગે નહીં તારી, હું લખા રેવા દે. અને આ બાજુ બાપા બેઠા બેઠા મોબાઈલ જોવે. આખા વાઘ છે હો, રેવા દે. હે, પણ ઈ તને આવડે નઈ લોગ વગર નું ખલોગ. હું હરવે હરવે કાપ, એમ ખેંચવાનું નહીં, એમ જ કાપ. હોય થાકી જાય છે ને, હાથ થાકી જાય. એ હરખું હોય તો ટોસો વાગે ને કઈ બરાબર હે. માર માર જોરદાર, એમ ના ખેંચીશ ટોસો વાગશે તો જ કપાશે. લે આ લે તાર. તો અત્યારે તો વાતાવરણ એકદમ શાંત છે, સરસ મજાનું. અને હાલો હવે લખા ધાર્યું ના વાગે હો, એ ધ્યાન રાખજે ખાસ. કનબોક્સ ને અનબોક્સ કહેવાય. શું લાય, ટાંકણી? એમ કહેતો વાવ મસ્તી ના પુઠ્ઠા ચડાવવાના એટલે નહીં. હવે રાખજી પાછો, રમણ ભમણ ના કરતો. લોટ બાંધી લીધો ને હવે ખીચડી પણ ચડી ગઈ. સારી, હવે રંજી ફેરફાર થઈ ગયો પણ રસોઈમાં થોડું થોડું એમ ધ્યાન દેતી રહે તો આવડી જાય બી શું હોય. હવે ના આવડતું હોય એવું શીખવાનું બધે, બરાબર બરાબર ને. ડોસીમાં જો સામે બનાવે છે રોટલા, બાજુમાં જ બાજરીના બનાવે, એ ઘઉંના બનાવે એમ. કારણ કે બીજું કોઈ તો રહેનાર છે.
ના ના ઈ ના લે ને કઈ ઈ શું કમ લે અને ઈ કઈ ખાવાનું તો હે નહીં ઈ પૂઠા ચડાવવાના હે તારે ચડાવી દેવાના એને જ્યાં આવડે નહીં એને ત્યાં ખાતા આવડે બસ એમ ના હાલે ઈ તો બધું રેવા દે ફાટી જાય ઈ ના હાલે બધું બગાડે હિ અમથું એમ કરી કાગળ રેવા જ લખા તું એટલી બધું ના હોય ઈ ના હાલે એને પૂટું ઓલું કરવું પડે તો જ મેળાવે ટાંકડી મારવી પડે ભલે રહ્યું હાલ મૂકી દેવાલો એ તો પછી લખમણ અને એને ના ચડાવાય બુલી ચોપડીયા ચડાવવાનો હોય બુક ને ના હોય એ કાલ ખાશે તમારે ખાવો હોય તું ખાઈ લે ચાલો તો નાસ્તો કરવા બધા બેસી ગયા જો પડી કર લઈ લીધા એક એક કૃષ્ણા બેન બધે હવે સાના મને ખાઈ જવું ને બધાને વેકીને ખાવાનું હોય મમરા વાળા મમરા છે આ તો વાત કહે લેવા દે એમ ના કરાય બધું ભાગીને ઉડી જાય વાયરો હે નહીં તો લાવો સાથી આપણે ચા જોઈએ ને જેવા મસાલા વાળા ચેના ચેના વાત કહે ટોમેટો લખાય ટોમેટો હારા હમ તો ખાટા મીઠા કપડા ધોઈ ગયા કપડા ધોઈ નાખ્યા લાઈટ આવી દે આપડે ટાંકો પણ ફૂલ ભરી નાખ્યો હે કાલે આવશે લાઈટ વાવાઝોડામાં નારિયેળી બધી આમ ફણા એક બાજુ થઈ તરુપા બધા થઈ ગયા નરવા એક બાજુ અડતા તો ભાગી ગયા હે એમ બધું રમણ ભમણ કરી નાખ્યો લીમડા આછા આછા કરી નાખ્યા અને અત્યારે જો આવો નજારો હે સુરજ દાદા એટલે હે તો અત્યારે હવે વિડીયો પૂરો કરશું આજ તો મોટો ઘણો થઈ ગયો છે બરાબર તો બધાને જય માતાજી અને હવે મળશું આવતીકાલે નવા વ્લોગમાં અને અને પાછળ આપણે જુવાર હે વાવલ સરસ મજાની ફર્સ્ટ ક્લાસ અને દિવસ હવે આથમમાં મંડી ગયો તો બધાને પવન તો હજુ ઓછો આજ તો કાલે વધારે